दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં છેલ્લે દાખલો ગણ્યો ઉષ્ણતામાન ટી અને ફેરનેટ સી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર હતું ટી કૌંસમાં સી બરાબર 9C/5+32। હવે ત્યોથી આપણે એવો ને એવો એક દાખલો આપણે આગળ વધીએ છીએ મિત્રો કે આપણને એફ એક્સ આપેલા છે તો આપણે શું જોઈએ છે જીરો। તો મિત્રો જીરો કોની કિંમત એક્સની, તો એક્સની જગ્યાએ જીરો મૂકો, તો એક્સની જગ્યાએ જીરો મૂકો તો મૂલ્ય શું મળ્યું -5, એક્સની જગ્યાએ શું મૂકો 7 તો મૂલ્ય શું મળ્યું 14, -5 એટલે 9, એક્સની જગ્યાએ -3 મૂકો તો મૂલ્ય મળશે -6, -5, -11। એટલે પહેલો દાખલો તો મિત્રો ખૂબ સરળ છે, એને બરાબર સમજી અને તમે લખી નાખો। હવે બીજો દાખલો તમે લખો। હવે મિત્રો આ ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછે છે, એ આપણા બોર્ડ માટે તો એટલે કે 11મા ધોરણ માટે તો મહત્વના છે, પણ મિત્રો થોડા આગળ જઈ અને જીના સંદર્ભમાં આવા દાખલા પૂછે છે। તો હવે મિત્રો જુઓ આ ટાઈપના દાખલા આપણા માટે ખૂબ અગત્યના છે, એટલે આવા હું તમને જે દાખલા બુકમાં છે બધા ગણાવશું। તો હવે જોજો મિત્રો, તમને એફ એક્સ આપેલું હોય અને તમારે પ્રદેશ અને વિસ્તાર ગણ શોધવો હોય, તો મેં તમને કીધું એમ પ્રદેશ ગણ એટલે એક્સની કિંમતોનો ગણ અને વિસ્તાર એટલે એફ એક્સની કિંમતોનો ગણ। બસ આટલું યાદ રાખો મિત્રો કે એક્સ તમારો એક્સ જો હોય એ પ્રદેશ અને એફ એક્સની જે કિંમતો મળે એ તમારો વિસ્તાર ગણ। તો હવે જુઓ મિત્રો કે આ શું થયું મિત્રો, તમારો આ કયું વિધેય થયું મિત્રો માનક। હવે માનકની અંદર કઈ કિંમત આવે એટલું મને કહો મિત્રો, આ માનકમાં એક્સ હોય તો એક્સ કેવો હોય ધન પૂર્ણાંક હોય, ધન અપૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, ઋણ અપૂર્ણાંક હોય અને શૂન્ય પણ હોય। આ તમે જાણો છો મિત્રો કે માનક કઈ સંખ્યાનો માનક લેવાય, તો ગમે તે કિંમત લો તમે ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, શૂન્ય એ કોઈ પણ કિંમત લઈ શકો, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ શું થયું આર। હવે તમે આર ગણની કોઈ પણ કિંમત લો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજો, તમે આર ગણની કોઈ પણ કિંમત લો એટલે એક્સ કયો આર ગણમાં, તો એક્સની કિંમતોનો ગણ કયો થયો આર, તો આર એ તમારો શું થઈ ગયો પ્રદેશ। હવે મિત્રો એક્સ ઉપરથી, એક્સ ઉપરથી હવે શું શોધો એફ એક્સ, તો આ એફ એક્સ શોધવા જાઉં છું મિત્રો। તો હવે મારે એક્સનો શું લેવો પડે માનક, તો મિત્રો એક્સનો માનક લઉં તો માનક એક્સ। તો મિત્રો આપણા નિયમ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો માનક લો તો એ માનકનું મૂલ્ય કેવું આવે, ચલો ધન પૂર્ણાંક 2 તો 2, ધન અપૂર્ણાંક એટલે 1.5 તો 1.5, ઋણ પૂર્ણાંક -2 તો 2, ઋણ અપૂર્ણાંક -1.5 તો 1 અને શૂન્ય તો શૂન્ય। તો મિત્રો માનકનું મૂલ્ય કેવું આવ્યું,
तो आ मानक नु मूल्य केव आयु जीरो अथवा जीरो करता मोटो एटले मानक मा मूल्य ऋण होय खरु ना एनो मतलब मानक नु मूल्य केव होय ग्रेटर ओर इक्वल टू जीरो ए तमे जाणो छो मित्रों। हवे मानक ने कोना वडे गुणो माइनस वडे गुणो तो मित्रों आपणो नियम के ऋण संख्या वडे गुणो एटले असमता बदलाय। ऋण वडे गुण तो असमता बदलाय। अने मित्रों माइनस मानक मा एक्स ए कोनी किंमत थई एफ एक्स तो आ तमारू एफ एक्स आयु मित्रों। तो हवे आपणे जवाब लखीए के अहीं विधेय एफ एक्स बराबर नो प्रदेश गण बराबर आर अने विस्तार गण बराबर। तो हवे मित्रों जोजो आकृति समझो। आ जीरो आ प्लस इन्फिनिटी तमे याद करजो मित्रों माइनस इन्फिनिटी। तो हवे एफ एक्स की किंमत केवी जीरो अथवा जीरो करता नानी एटले आ किंमत। तो हवे मित्रों तमे एवं तो समझवा माटे नानी सरखी आकृति दोरो એટલે આ કિંમત આવે તો તમારો મિત્રો પ્રદેશ ગણ સોરી વિસ્તાર ગણ શું થયો માઇનસ ઇન્ફિનિટી થી જીરો અને જીરો લેવાના છે એટલે સંવૃત અંતરાલ। તો ફરી જોજો મિત્રો કે કોઈ પણ વિધેયનો પ્રદેશ ગણ એટલે એક્સ ની કિંમતોનો ગણ અને વિસ્તાર ગણ એટલે એફ એક્સ ની કિંમતોનો ગણ। તો એક્સ ની કિંમતો આપણે કયો લીધી આર મો એટલે मानक नो विस्तार अरे सॉरी प्रदेश शू थो आर अने एफ एक्स के आया जीरो करता जीरो अथवा जीरो करता नाना एटले एनो विस्तार गण शू थो माइनस इन्फिनिटिव थी जीरो। चलो बीजो प्रश्न आही शून्य अथवा धन वास्तविक संख्या नुज वर्गमूल मळे। जोता रहेजो मित्रों के तमारे वर्गमूल शोधवानो होय खूब ध्यान थी समझजो मित्रों। तो कई संख्या नो वर्गमूल तमे मळे मित्रों याद करो तो एक तो जीरो होय तो जीरो नो वर्गमूल शू थाय जीरो अथवा किंमत केवी होय धन वास्तविक संख्या ऋण संख्या नो वर्गमूल मळे ना एनो मतलब माटे वर्गमूल नी अंदर शून्य अथवा शून्य करता मोटी धन वास्तविक संख्या होय छे के वर्गमूल नी अंदर जे किंमत होय ए किंमत हमेशा केवी होय जीरो अथवा जीरो करता मोटी एनो मतलब नाइन माइनस एक्स स्क्वेर ग्रेटर देन ओर इक्वल टू जीरो। वर्गमूल नी अंदर नी किंमत जो ने वर्गमूल नहीं लेवानो एनो मतलब नाइन एक्स स्क्वेर माटे एक्स स्क्वेर लेस ओर इक्वल टू नाइन।
માટે મિત્રો x સ્ક્વેર નું વર્ગમૂળ શું આવે પ્લસ માઇનસ x આવે પ્લસ માઇનસ x ના લખવું હોય તો માનક આવે આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો તમારા માટે બધા સંકેતો એક ના એક છે x સ્ક્વેર નું વર્ગમૂળ લો માનક x લો કે પ્લસ માઇનસ x લો આ ત્રણે ત્રણ આખા ગણિતમાં એકના એક કહેવાય મિત્રો x સ્ક્વેર નું વર્ગમૂળ કેવું હોય પ્લસ x હોય માઇનસ x હોય અને પ્લસ માઇનસ નિશાની ના કરવી હોય તો આપણે માનક લખી શકીએ એટલે x સ્ક્વેર નું વર્ગમૂળ માનક x લખો તોય ચાલે પ્લસ માઇનસ x લખો તોય ચાલે તો અહીંયા કેટલું થઈ જશે મારી ભૂલથી 3 જોજો મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો બંને બાજુ વર્ગમૂળ લેતો હવે મિત્રો તમને હું લખાણ કમ્પ્લીટ સમજાવું પણ ડાયરેક્ટ લખજો તમે સમજજો મિત્રો ફરી એકવાર સમજાવું છું જો કે માનક x લેસ ઓર ઇક્વલ ટુ 3 તો પ્લસ માઇનસ x લેસ ઓર ઇક્વલ ટુ 3 તો પ્લસ x લેસ ઓર ઇક્વલ ટુ 3 માઇનસ x લેસ ઓર ઇક્વલ ટુ 3 લખાય હવે મિત્રો માઇનસ વડે ગુણો અને માઇનસ વડે ગુણો તો સમતા બદલાય એટલે અહીંયા જવાબ શું આવ્યો માઇનસ 3 લેસ ઓર ઇક્વલ ટુ x અહીંયા જવાબ શું આવ્યો x લેસ ઓર ઇક્વલ ટુ 3 આવશે મિત્રો તો આને ભેગા લખો તો માઇનસ 3 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 3 આ રીતે ડાયરેક્ટ તમે લખી શકો મિત્રો તો અહીંયા આપણે લખીએ કે માટે માઇનસ 3 x પ્લસ 3 તો જો મિત્રો આ તમારો એક જવાબ આવી ગયો x ની કિંમતો ક્યાંથી ક્યાં લેવાય માઇનસ 3 થી 3 તો એ તમારો પ્રદેશ ગણ થઈ ગયો ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો હવે આગળ વધીએ છીએ મિત્રો હવે આ જે કિંમત તમારી x ની કિંમતો મળી તો આ તમારો પ્રદેશ તો આ કાયમી માટે યાદ રાખજો જે પેજ ઉપર આ દાખલો લખો છો એ પેજ ઉપર વસ્યામાં લખી નાખો ઉપર વસ્યામાં કે જો માનક x લેસ ઓર ઇક્વલ ટુ a હોય તો x ની કિંમત માઇનસ a અને પ્લસ a વચ્ચે હોય આ યાદ રાખજો અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ હોવું જોઈએ મિત્રો ગ્રેટર ઓર ઇક્વલ ટુ માટે ના લખાય તો એ માનક દૂર કરો એટલે માનકમાં પ્લસ આવે અને માઇનસ આવે આપણે મૂલ્ય જાણતા નથી તો ધન મૂલ્ય હોય તો માનક ધન ઋણ મૂલ્ય હોય તો માનક ઋણ અજ્ઞાત માટે તો આનું મૂલ્ય પ્લસ માઇનસ હોઈ શકે એટલે એક્સની કિંમત ક્યાંથી ક્યાં આવે તો માઇનસ એ અને પ્લસ એની વચ્ચે ડાયરેક્ટ લખવાનું તો લખી નાખો ચલો મિત્રો હવે આગળ વધુ એમાં ને એમાં હવે x મળી ગયો હવે x મળ્યો તો હવે શું શોધવાનું fx તો આ મિત્રો x મળ્યો તો હવે આપણે શું શોધવું છે fx આ રીતે શોધવો છે તો ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ x મળ્યો આ x મળ્યો હવે આપણે શું જોઈએ છે x સ્ક્વેર હવે તમે સમજજો મિત્રો આ રીતે વાત થઈ અહીંયા માઇનસ 3 પ્લસ 3 0 તો અહીંયા કિંમતો આવે ધન અહીંયા કિંમતો આવે ઋણ હવે આપણે શું કરવો છે x નો વર્ગ હવે મિત્રો આનો વર્ગ કરજો શું થાય તો ઘણા વર્ગ આવો કરો
आ ध्यान रखो मित्रों, आवो वर्ग ना थाय। घणा आ रीते वर्ग करे अने पछी लखे के 9x² 9, आवुं ना लखाय मित्रों। तमे वर्ग करो, वर्ग एटले वर्ग करो ना तो मित्रों वर्ग नु मूल्य न्यूनतम मूल्य शुं थाय, x वर्ग नु नानामां नानुं मूल्य शुं थाय। कोई पण संख्यानो तमे वर्ग लखो तो आ वर्ग नु मित्रों नानामां नानुं मूल्य हमेशो शुं थाय, जीरो थाय। वर्ग जीरो करतो नानो होय ना होय, एटले ज्यारे मित्रों तमे वर्ग करो एटले अहींया शुं आवे, जीरो एक्स स्क्वेर अने 9। खूब ध्यान थी समझो मित्रों, वर्ग करतो एटले तमे अहींया वर्ग करो ने एटले ऋण भाग निकली जाय, जीरो अथवा जीरो थी मोटी किंमत आवे, कारण के कोई पण संख्यानो वर्ग जीरो थी नानो होई शके नहीं। चलो हवे एक्स स्क्वेर ने माइनस वडे गुणो, मित्रों ऋण वडे गुणो बराबर छे, तो असमता बदलाय। ऋण वडे गुण तो असमता बदलाय। जोता रहेजो मित्रों, आपणे आ पद लावो छे एटले माइनस कर्या, हवे 9 उमेरो तो 0 + 9 माइनस x² + 9 माइनस 9 + 9 तो 9 माइनस x² 0 अने हवे मित्रों वर्गमूल लो तो 9 माइनस x² 0 तो 9 नो वर्गमूल 3 आया fx અને આ જીરો મિત્રો, તો આ તમને એફએક્સ મળ્યો। સમજો ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, તો આ તમને મળ્યો એક્સ, પછી એક્સ ની જગ્યાએ આ કિંમત લાવવાની, એટલે પહેલા એક્સ નો વર્ગ કરો, પછી વર્ગને માઇનસ વડે ગુણો, પછી 9 ઉમેરો, પછી વર્ગમૂળ લો અને વર્ગમૂળમાં 9 માઇનસ x² ને તમે fx કહો એટલે fx ગોઠવાઈ ગયો। તો હવે આપણે જવાબ લખીએ, તો મિત્રો જવાબ લઈએ છે છેલ્લે કે અહીં fx બરાબર 9 પ્રદેશ ગણ બરાબર અને વિસ્તાર ગણ બરાબર। હવે મિત્રો ઇક્વલ ટુ આવે તો સંવૃત અંતરાલ અને ઇક્વલ ટુ ના આવે તો વિવૃત અંતરાલ। નંબર 2, અંતરાલમાં પહેલા નાની કિંમત પછી મોટી કિંમત, તો મિત્રો એક્સ નો અંતરાલ ક્યોથી કયો, તો સંવૃત અંતરાલ -3 થી 3, પહેલા નાની કિંમત પછી મોટી કિંમત। ચલો એફએક્સ નો અંતરાલ શું, 3 થી 0 નટ લખજો મિત્રો, તમે અંતરાલ લખો ને અંતરાલ, તો અહીંયા નાની કિંમત આવે ને અહીંયા મોટી કિંમત આવે મિત્રો, તો એફએક્સ નો અંતરાલ શું થયો, 0 થી 3। તો એફએક્સ બરાબર સંવૃત અંતરાલ આવે 0 થી 3, તો એ શું થઈ ગયો, તમારો વિસ્તાર ગણ, તો લખી નાખો। તો હવે જુઓ મિત્રો, એક એક સ્ટેપ આપણે આગળ વધતા જઈએ છે। આ બુકની અંદર જે 5મો દાખલો છે એમાં માત્ર વિસ્તાર ગણ શોધવાનો છે, પણ આપણે બંને મુદ્દા લેતા જઈએ છે મિત્રો। પ્રદેશ ગણ કે
એટલે એક્સ ની કિંમતો લેવાની અને વિસ્તાર ગણ કે એટલે એફ એક્સ ની કિંમત લેવાની. હવે તમે જુઓ એક આ દાખલો લખ્યો ને એને મિત્રો ખૂબ ધ્યાનથી સમજો. જો પરીક્ષામાં આ રીતે હોય ને તો તમને ખબર પડવી જોઈએ. પછી તમે એમ ના કહેતા કે સાહેબ તમે તો આવું લખાયું હતું. પણ મિત્રો તમે સમજો કે અહીંયા આપણે એમ કીધું કે વર્ગમૂળની અંદરની કિંમત એ જીરો અથવા જીરોથી મોટી જ હોય. આ કાયમી માટે લખવાનું, આગળ કોઈ લખાણ નહીં લખવાનું. મિત્રો બોર્ડની અંદર આ દાખલો પૂછાય, પરીક્ષાની અંદર આ દાખલો પૂછાય, તો તમારે કોઈ લખાણ લખ્યા વગર ડાયરેક્ટ લખવાનું કે અહીં ઉપર પેલું વાક્ય લખવાની જરૂર નથી કે વર્ગમૂળની અંદરનું પદ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો. ડાયરેક્ટ લખવાનું. તો તમે અહીંયા આમ લખો કે સાહેબ તમે કીધું તું કે વર્ગમૂળની અંદરનું પદ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો લખાય. તો મેં કીધું વાત 100% સાચી, પણ અહીંયા લખાય અહીંયા ના લખાય. કહેશો કેમ ના લખાય? અહીંયા સાચું અહીંયા ખોટું. પણ એ તો મિત્રો તમારી કોમન સેન્સનો પ્રશ્ન છે કે અહીંયા કિંમત કયો છે? અંશમાં છે. અહીંયા કિંમત કયો છે? છેદમાં છે. તો તમે જાણો છો કે છેદ ઝીરો હોય, છેદ ઝીરો હોય ના. તો મિત્રો છેદમાં પદ હોય વર્ગમૂળ તો ઝીરો છેદ હોઈ શકે નહીં, એટલે અહીંયા ઇક્વલ ટુ ના આવે. બસ આટલું યાદ રાખો કે વર્ગમૂળ વાળું પદ અંશમાં હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો લખવાનું, પણ વર્ગમૂળ વાળું પદ છેદમાં હોય તો ખાલી ગ્રેટર ધેન ઝીરો, કારણ કે છેદ ઝીરો હોઈ શકે નહીં. પછી તમે ભૂલ કરો, જવાબદારી તમારી. આગળ વધુ છું મિત્રો. ચલો અહીંયા તો અહીં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ગ્રેટર ધેન ઝીરો એટલે આ શરત આપેલી છે મિત્રો. એક્સ ગ્રેટર ધેન ઝીરો એ શરત તમને આપેલી છે. ચલો બીજો દાખલો લખો. એક્સ વાસ્તવિક સંખ્યા છે. તો મિત્રો એક્સ વાસ્તવિક સંખ્યા હોય તો એક્સ બિલોંગ્સ ટુ શું લખાય? આર લખાય. હવે મિત્રો તમારે એક્સ ની જગ્યાએ કોની કિંમત શોધવાની? એફ એક્સ. આ એક્સ મળે એટલે પ્રદેશ આવી ગયો. હવે વિસ્તાર ઉપર જઈએ તો એક્સ ને કેટલા વડે ગુણો? 3 વડે. તો 3 ઇન્ટુ એક્સ, 3 ઇન્ટુ ઝીરો. તો 3x ગ્રેટર ધેન ઝીરો. ધન સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાતી નથી. હવે મિત્રો ઋણ વડે ગુણો. હવે પેલું વાક્ય વારંવાર નહીં લખું કે ઋણ વડે ગુણતો અસમતા બદલાય. ચલો બે ઉમેરો તો માઇનસ 3x પ્લસ 2 ઝીરો પ્લસ 2 તો 2 માઇનસ 3x તો એફ એક્સ. આ આવી ગયા મિત્રો એફ એક્સ. તો જવાબ લખીએ કે અહીં એફ એક્સ નો પ્રદેશ ગણ અને વિસ્તાર ગણ. તો હવે જોજો, સમજો મિત્રો. ઝીરો ધન ઋણ તો એક્સ કેવા? ગ્રેટર દેન ઝીરો એટલે ઇક્વલ ટુ લેવાય ના. એટલે તમારો અંતરાલ શું થયો? એક્સ નો અંતરાલ ઝીરો થી ઇન્ફિનિટી. ઇન્ફિનિટી આગળ અંતરાલ તો હંમેશા વિવૃત મિત્રો. ચલો હવે જુઓ, માઇનસ ઇન્ફિનિટી
प्लस इन्फिनिटी अने टू, तो एफएक्स की किंमत केवी टू करता नानी, तो तमारो अंतराल शू थयो मित्रों, माइनस इन्फिनिटी माइनस टू। तो आ तमारो प्रदेश अने शू बनी गयो विस्तार। चलो अहीं आओ मित्रों, हवे एक्स बिलोंग्स टू आर, हवे आपणे एक्स नी जगह आ पद लावानो, तो मित्रों एक्स नो शू करो वर्ग। तो मित्रों हाल आपणे वात करी कि कोई पण वास्तविक संख्या नो वर्ग केवो, जीरो अथवा जीरो करता मोटो। हवे बे उमेरो तो एक्स वर्ग प्लस टू, जीरो प्लस टू अने एक्स वर्ग प्लस टू, ए शू थई गयुं एफ एक्स, तो एफ एक्स ग्रेटर ओर इक्वल टू टू। तो आपणे तो मित्रों एक्स अने एफ एक्स शोधवाना, एक्स एफ एक्स शोधो एटले दाखलो पूरो। तो आपणो जवाब अहीं एफ एक्स नो प्रदेश गण बराबर आर अने विस्तार गण बराबर, तमे जाणो ए रीते लखी देवानो मित्रों। तो प्लस इन्फिनिटी माइनस इन्फिनिटी अने टू, तो आ भाग आयो मित्रों, बे अथवा बे करता मोटो एटले तमारो अंतराल शू थयो टू थी इन्फिनिटी। तो बराबर समझी अने बे दाखला लखी नाखो, तमे लखी नाखो त्रीजा उपर जीए, आही एक्स वास्तविक संख्या छे माटे एक्स बिलोंग्स टू आर, जोता जजो मित्रों खूब सरल दाखलो छे। हवे एक्स बिलोंग्स टू आर, हवे आपणे शुं कीधुं के एक्स नी जग्याए आपणुं विधेय गोठवानुं, तो अहींया एक्स नी जग्याए आपणुं विधेय गोठवो तो आपणुं विधेय पण शुं छे एक्स ज छे, तो एक्स बराबर शुं लखाय एफ एक्स, आ तो विधेय गोठवाई ज गयुं मित्रों। એટલે એક્સ ઉપરથી એફ એક્સ લખાઈ ગયું, તો જવાબ કે અહીં એફ એક્સ નો પ્રદેશ ગણ આર છે અને વિસ્તાર ગણ એ પણ શું થઈ ગયો આર। એટલે તમે પ્રદેશ કહો તોય આર, વિસ્તાર કો તોય આર, તો લખી નાખો મિત્રો। તો જો મિત્રો આવા બે ઉદાહરણ છે, એ બે ઉદાહરણ ગણવા પડતો બંને ગણો, હજુ તમને પ્રશ્ન હોય તો સ્વાધ્યાયનો દાખલો ગણો, એટલે બરાબર સમજીને તૈયાર કરો। તો જો મિત્રો અહીંયા વિધેય કેવા છે, વાસ્તવિક, વાસ્તવિક એટલે આર થી આર છે, અને જી ફ્રોમ આર ટુ આર, જી એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન। તો હવે જો મિત્રો डी एफ छेद डी जी, जोजो मित्रों आनो मतलब एफ नो प्रदेश, आनो मतलब जी नो प्रदेश, डी एटले डोमेन। तो मित्रों एफ नो प्रदेश गण कयो आर, जी नो प्रदेश गण कयो आर, अने आर छेद आर नो प्रदेश गण पण कयो आर। तो हवे पहेलो जवाब
કે અહીં એફ પ્લસ જી એ પણ મિત્રો શું આવશે આર નો આર જોજો સમજો એટલે અહીંયા આપણી જે ચોપડીના દાખલા જે છે એમાં આ શરતો આપેલી નથી મિત્રો આપણે ડાયરેક્ટ લખેલો છે પણ જીની અંદર જે શરતો આપે છે એ આરથી આર નથી હોતી અહીંયા પ્રદેશગણ આપેલો હોય છે એટલે પહેલાં આ પ્રદેશગણ અને આ પ્રદેશગણનો છેદગણ શોધો અને એ છેદગણ એ તમારો પ્રદેશગણ લખાય તો હવે આપણે સરવાળો લઈએ એફ પ્લસ જી ઇન્ટુ એક્સ યાદ કરજો તો આના બરાબર શું લખાય મિત્રો એફ એક્સ વત્તા જી એક્સ ચલો એફ એક્સ ની કિંમત એક્સ સ્ક્વેર જી એક્સ ની કિંમત ટુ એક્સ પ્લસ વન આગળ લખવું હોય તો આ થઈ પૂર્ણ વર્ગ પદાવલી આ દાખલો પૂરો મિત્રો ચલો બીજો અહીં એફ માઇનસ જી આર થી આર વ્યાખ્યાયિત છે માટે એફ માઇનસ જી ઇન્ટુ એક્સ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એફ એક્સ માઇનસ જી એક્સ એફ એક્સની કિંમત એક્સ સ્ક્વેર જી એક્સની કિંમત ટુ એક્સ પ્લસ વન તો જવાબ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ વન એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી ના થાય મિત્રો ત્રીજું અહીં એફ ઇન્ટુ જી આર થી આર વ્યાખ્યાયિત છે માટે એફ ઇન્ટુ જી ઇન્ટુ એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ બરાબર એક્સ સ્ક્વેર કૌંસમાં ટુ એક્સ પ્લસ વન એફ એક્સની કિંમત એક્સ સ્ક્વેર અને જી એક્સની કિંમત ટુ એક્સ પ્લસ વન કરો વિસ્તરણ તો ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર અહીં એફ અપોન જી આર માઇનસ થી આર વ્યાખ્યાયિત છે માટે એફ અપોન જી ઇન્ટુ એક્સ બરાબર એફ એક્સ અપોન જી એક્સ બરાબર એક્સ સ્ક્વેર અપોન ટુ એક્સ પ્લસ વન હવે મિત્રો છેદગણની અંદર અરે સોરી છેદગણ કયો મારી ભૂલથી ભાગાકારની અંદર તમારો નિયમ શું કે જી એક્સ ઝીરો થવો જોઈએ ના તો મિત્રો જુઓ કે જી એક્સ બરાબર ઝીરો લો તો ટુ એક્સ પ્લસ વન ઝીરો થાય તો એક્સની કિંમત શું થાય માઇનસ વન બાય ટુ બરાબર તો હવે એક્સની કિંમત તમે માઇનસ વન બાય ટુ લો તો છેદ શું થાય ઝીરો અને છેદ ઝીરો થાય તો ભાગાકાર મળે ખરો ના તો આપણે બાદ શું કરવાનું તો એક્સની કિંમત બાદ કરી દેવાની તો એક્સની કિંમત કઈ માઇનસ વન બાય ટુ અહીંયા નોંધ કરીને લખું કે અહીં જી એક્સ બરાબર ઝીરો હોય તો ટુ એક્સ પ્લસ વન ઝીરો તો એક્સ બરાબર માઇનસ વન બાય ટુ માટે એક્સ બરાબર માઇનસ વન બાય ટુ માટે જી એક્સ બરાબર ઝીરો થાય છે માટે એક્સ બરાબર માઇનસ વન બાય ટુ ન લઈ શકાય આ યાદ રાખજો મિત્રો
તો આપણે શું કરવાનું? આ કિંમતને ના લઈ શકીએ તો પ્રદેશ ગણમાંથી બાદ કરી દેવાની. આ કિંમત ના લઈ શકો તો એને પ્રદેશ ગણમાંથી તમે શું કરી નાખો? બાદ. હવે મિત્રો, એવું બને કે છેદ જીરો જ ના થતો હોય તો, છેદ જીરો ના થતો હોય તો અહીંયા કશું બાદ થાય નહીં. લખી નાખો. તો એવો ને એવો સેમ દાખલો, એફ આર થી આર, જી આર થી આર, તો બંનેના પ્રદેશ ગણનો છેદ ગણ પણ શું થયો? આર. એટલે તમારું વિધેય શું થાય? આર થી આર. તો એક્સ પ્લસ વન, ટુ એક્સ માઇનસ થ્રી, તો થ્રી એક્સ માઇનસ ટુ. એક્સ પ્લસ વન, ટુ એક્સ માઇનસ થ્રી, તો એક્સ પ્લસ વન માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી, તો માઇનસ એક્સ પ્લસ ફોર. એક્સ પ્લસ વન, ટુ એક્સ માઇનસ થ્રી, વિસ્તરણ કરો તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી. તો જવાબ શું આવ્યો? ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ થ્રી. અહીંયા જવાબ આવ્યો એફ એક્સ, એક્સ પ્લસ વન, ટુ એક્સ માઇનસ થ્રી. હવે મિત્રો, આપણી નોંધ કે જી એક્સ બરાબર ઝીરો હોય તો ટુ એક્સ માઇનસ થ્રી ઝીરો થાય, તો એક્સની કિંમત આવે થ્રી બાય ટુ, અને એક્સ બરાબર થ્રી બાય ટુ લો તો છેદ ઝીરો થાય, અને છેદ ઝીરો થાય તો એક્સની કિંમત થ્રી બાય ટુ લઈ શકાય ના, તો એ એક્સની કિંમત થ્રી બાય ટુ આપણે શું કરી દેવાની? બાદ. લખી નાખો. તો જો મિત્રો, સ્વાધ્યાય 2.3 એને લગતો છેલ્લો દાખલો, એટલે કાલે આપણે છેલ્લું સ્વાધ્યાય, સ્વાધ્યાય 2 શરૂ કરી દઈએ અને એ પૂરું થાય એટલે આપણું આ ચેપ્ટર પૂરું. તો હવે જોજો મિત્રો, કે અહીંયા એફ નો પ્રદેશ ગણ કેવો છે? આનો અર્થ શું મિત્રો? અનૃણ વાસ્તવિક સંખ્યા, એટલે ઋણ હોય નહીં. એટલે ઋણ ના હોય એટલે આર પ્લસ યોગ ઝીરો થી આર પ્લસ યોગ ઝીરો એફ એક્સ બરાબર રૂટ એક્સ, અને જી પણ આર પ્લસ યોગ ઝીરો થી આર પ્લસ યોગ ઝીરો જી એક્સ બરાબર એક્સ. હવે મિત્રો, પહેલા પ્રદેશનો, પહેલા ગણનો પ્રદેશ ગણ અને બીજા ગણનો પ્રદેશ ગણ એ કેટલો થશે મિત્રો? આર પ્લસ યોગ ઝીરો થશે ને મિત્રો? એ નહીં, પેલામાં આર છેદ આર, તો આર થતો હતો, અહીંયા એકનો એક ગણ છે એટલે પ્રદેશ ગણ, તો એનો એ, તો અહીંયા શું થશે તમારો? આર પ્લસ યોગ ઝીરો થી આર પ્લસ યોગ ઝીરો, આર પ્લસ યોગ ઝીરો. મિત્રો વાર્તે લખો, જગ્યા નથી એટલે આર પ્લસ યોગ ઝીરો, આર પ્લસ યોગ ઝીરો થી આર પ્લસ યોગ ઝીરો, અને આર પ્લસ યોગ ઝીરો. જોજો મિત્રો, એ પછી વાત કરો. તો હવે આ તો એકદમ સરળ થઈ ગયું. ચલો એફ એક્સની કિંમત રૂટ એક્સ જી એક્સ એક્સ, એફ એક્સ રૂટ એક્સ જી એક્સ એક્સ, એફ એક્સ રૂટ એક્સ એક્સ,
એટલે સાદરૂપ આપો તો એક્સ ની વન બાય ટુ, એક્સ ની વન ઘાત, તો વન બાય ટુ પ્લસ વન એટલે એક્સ ની થ્રી બાય ટુ ઘાત. ચલો અહીંયા જુઓ મિત્રો, એફ એક્સ એટલે રૂટ એક્સ, જી એક્સ એટલે એક્સ. તમે આ પહેલા ત્રણ મુદ્દા તો લખી નાખો, આ તમારા ત્રણ મુદ્દા લખી નાખો, આ હવે આપણે લખી નાખીએ ચોથો. તો જોઈ લો મિત્રો, એને સમજાવી દઉં હવે. ચોથો લખી નાખીએ એટલે આપણું કામ પૂરું. ખૂબ ધ્યાનથી જોજો મિત્રો, આ એક ચોથો મુદ્દો છે ને, એ થોડો સમજીને લખાઈ દઉં, બે મિનિટનો, એક બે મિનિટનો ટાઈમ થશે. અહીં એફ અપોન જી આર પ્લસ યોગ ઝીરો માઇનસ વ્યાખ્યાયિત છે. એને બીજા શબ્દોમાં લખશો તો એફ અપોન જી, અને પછી મિત્રો આપણો જવાબ એફ અપોન જી એક્સ બરાબર એફ એક્સ અપોન જી એક્સ બરાબર રૂટ એક્સ અપોન એક્સ. હવે મિત્રો આપણે નોટ કરીને લખીએ કે છેદ ઝીરો હોવો જોઈએ ના, તો આપણે લખીએ કે અહીં જીએક્સ બરાબર ઝીરો હોય તો, તો મિત્રો જીએક્સ કેટલા છે, એક્સ, તો એક્સ ઝીરો. તો માટે એક્સ બરાબર ઝીરો માટે જીએક્સ બરાબર ઝીરો થાય છે, એનો મતલબ એક્સ બરાબર ઝીરો ન લઈ શકાય. તો મિત્રો આપણે ઝીરો શું કરી દેવા પડે બાદ. તો આને હવે તમે જો યોગ ઝીરો માઇનસ ઝીરો એટલે તમારો પ્રદેશ ગણ માત્ર શું લખાય, આર પ્લસ યોગ ઝીરો વ્યાખ્યાયિત છે. કારણ કે અહીંયા જે ઝીરો યોગ કરી લખ્યો છે એ ઝીરો આપણે લઈ શકતા નથી, એટલે ઝીરો કાઢી નાખો એટલે વધ્યું શું, આર પ્લસ. અને હવે મિત્રો આ તો આવડે છે, એટલે એક્સ એટલે શું થાય, રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. તો તમારો જવાબ શું આવ્યો, વન અપોન રૂટ એક્સ. તો બરાબર સમજી અને તમે લખી નાખો. કોઈ પ્રશ્ન હોય તો મિત્રો પૂછવાની ટેવ રાખો, એટલે અહીંયા આપણું કામ પૂરું.